ઉંદેડ થી દારૂ નો જીરવાય. હા બોલો. મારું ઇનામ ઇનામ અમે બોલાવ્યા હતા તમને. તો કોણ બોલાવ્યા હતા? હા ખાધું પીધું રાજી કરો જાઓ. ઘટમાં ગાજર ખાવા ના હોય નીકળો. એ પ્રધાનજી આપડે બાપુ નું રાજ રાખ્યું રાજ રાખ્યું કઈ કઈ વાંધો બે જાય તો બે જાય. આ તો તું કેસ હોય એટલે બે જાવ ભાઈ બે જાય કામ નઈ. તો લઈને આવ્યો છો ભેગું નોટ સી ભેગું લઈને આવ્યો છો શું તમે હજી ક્યાં કઈ દીધી છે? આમાં કઈ હરકું તું તારા ફીસ ચાલુ રાખ એટલે એ બધું બરોબર જ છે. હા થોડું કાક લાગે ને બેજાય છો. હા તારું નામ શું છોકરી? હું પૂછી લઈ હું સૌ હજી અહીંયા સરનામું લઈ લઈ જાય. અમારા રાજમાં એક દી પ્રોગ્રામ રાખ. આ વાત ભેગા છે બોલો. મારું ઇનામ હવે આ ઇનામ આ બધું ઇનામ જ છે. આને લઈ જા મોટું ઇનામ છે. કોણ હાર્યું ક્યાં? આ ઇનામ છે આવડું ઇનામ છે. આ ઇનામ છે. આ તો વેસ્ટ ઇન્ડિઝ આવ્યો એવું લાગે છે. એટલે રોકડા જોઈશે. 9 લાખ હાર આપો તમારા મહારાજા નો. ચેક લખી દઉં નહીં હાલે. ચેક નહીં ચાલે હવારે તમે ભૂલી જાવ. અરે પણ રોકડો લખી દઈ ને. તો એક કામ કરો મારા ઘર ના એડ્રેસ પર મોકલી આપજો તમે. મારા એકાઉન્ટ નંબર છે 99799 મોડું ઉઠાણું 999 મારા જોઈશે. હા તારા કહી દઈ દે હવે 99 2 કિલો 99 2 કિલો ફાફડી બાજુ વાળી આપડી. હવે રોયા તારે ફાફડી ગાંઠિયા ખાઈને ક્યાં જાવ? ફાફડી ગાંઠિયા ખાતા પછી તારે મેસેજ ચાલુ થઈ જાય ખબર છે? એ અમારો પ્રશ્ન છે. અમારે શું ચાલુ થાય? હવે મારું એડ્રેસ લખી લ્યો. હા બોલો. સીધે સીધી બજારે આમ જાવ ને ત્યાંથી આમ વડાકવડી જવાનું. સીધે સીધી બજારે જવાનું. સીધે સીધી બજારે જવાનું વડાકવડી જવાનું. મોટો ડેલો આવશે. મોટો ગેટ આવે ને મોટો ગેટ. કેવા કલર નો ગેટ? ચોકલેટ કલર નો. ચોકલેટ ખાતું ખાતું આવવાનું. હા ચોકલેટ ખાતું ખાતું. ઈ મોટો ગેટ છે ને ત્યાં બાજુમાં લીમડો છે. ઈ લીમડા ઉપર માતાજી નો મઠ છે. ને લીમડા આવી તારે કેવાનું, હે માં તું ક્યાં છો? હું ત્યાં જઈશું. લીમડા ઉપર ઈ શોખ ની છે એ પ્રમાણે ખબર પડે ને આપણને ભાઈ. રોકડું દઈ દે તો મારે બપોર વસારે ધક્કો નહીં. એમ ચેક લખી દો ને. પણ ચેક છે ધક્કા બેંક નો હાલ છે. ધક્કા બેંક નો હમણાં ખુલી છે. ઈ રવિવાર બપોર પછી ખુલી રહી. એવું લખી દો ચેક. હાલો તો ટોલા પડ્યા છે બાપુ ને માથામાં. ઉધરી થઈ છે માથામાં ટોલા નથી પડ્યા એનું બાપુ. મગજ એ બાપુ મગજ મારી કરો ને. તમને કહું બોલાવીને બે ઇજ્જતી કરો ને એનો આરો ભાઈ. આ તમારી ભૂલ થાય બાપુ. દઈ જાવ બાપુ આપણે હોય તો. અરે બોલો પ્રધાનજી. ઈ છોરી ઇનામ માંગે છે. અરે પ્રધાનજી રોકડું માંગે છે. આજે આપણે રાજ દરબાર ની અંદર પાટણ બધી ભેરવ થી મહેમાન ગતિ કરવા આવ્યો હોય અને એ મુજરા ની અંદર ખુશ ખુશાલ હોય માટે અંદાતા ને ઘણી ખમા. અંદાતા ને ઘણી દાજી ખમા. દાજી ખમા તારી બાને તને દે. મારું સાંભળો.
ડાયમંડ વાળું છે જોઈ છી હું કીન વઈ ગઈ અરે કર કોઈ એક તો બેક પડ્યો લે ચાલુ કર ઠેઠ લગી ચાલુ જ રાખી જાતા લગી વાંધો તારે જેને પેલા કહેવાય આ રીતે અમને બે ઇજ્જત કરવા થતા બાપુ ના ગળા માંથી હાર દેવરાયો મહેમાન તમારા જ્યાં મારી બંડી હુંગીન ભાંગી ગયા કેટલા દિવસ ધોય હે કેટલા દિવસ ધોય નથી શ્રાવણ મહિનામાં ધોયેલી છે તો બહુ વહેલી ધોઈ નાખી ઓ ચોખો માણા અને આ માથું કેટલા દિવસ નથી ધોયું માથું માં તો રોજ કલર નાખું છું હા તો વાંધો નહીં ધોતો નહીં હમણાં ડોક્ટરે ના પાડી હા માથું નહીં ધોતો વજન ઘટી જાય એ બરોબર છે માંગવાની વાત કરતો હોય ને વીરા તો આજે તારા જમણા હાથ નું મને વચન દે અને પછી સોનગઢ યુવરાજ સબલતાની સાથે વાત કરે અરે યુવરાજ આજે પાટણ નો પતિ ભેરવ સિંહ તને વસન તો આપે વીરા પણ જોજે વીરા આજ કશું પણ ભાન ની અંદર કોઈ ભાન ભૂલી અને માગવા જેવું માગજે વીરા કોઈ કપટ ના કરતો વીરા સારું નથી શા માટે કશું મને ભાન માં બોલી રહ્યો છે વીરા અરે પાટણ પતિ ભૈરવસિંહ હજી તને કહું છું કાલે ભાઈ મટી અને વિવાહ બની જાય તો વાત કેવી રહે અરે ઈશ્વર ઘટના યુવરાજ મારી દીકરી સ્વર્ણ ને તો હું એક રાજપૂત હરે વડાવી શીખો છું મેં તને વસન આપ્યા છે વસન પાછા દઈ દે એ વાત તો કદાપિ નહીં બને વીરા અરે પાટણ પતિ ભૈરવસિંહ સોનગઢ યુવરાજ સબાલો જે માંગે છે તે કરીને જંપે છે ઓ ઈશ્વર ઘટના યુવરાજ બાઈઠા બાઈઠા હજી તને કહું છું વિરા કે આપણે બંને ભાઈઓ છે ધરતી ધમધમ થાય છે તારા જેવા કાયર ભૈરવસિંહ આ સબાલણમાં ચરણોમાં કકરે જાય છે હો ઈશ્વર ઘટના યુવરાજ ખાડા ઠેકો ઈશો ખાબોશિયા ઠેકો ઈશો વીરા અહીં સમંદર ઠેકવા તારે વાર છે અરે પાટણ પતિ ભૈરવસિંહ માટે લડવા તું પણ હોશિયાર થઈ જા અરે ઈશ્વર ઘટના યુવરાજ તારા માટે તો મારો વીરો પ્રધાન જ કાફી છે હા વીરા પ્રધાન આલો માવ લઈ અરે તમે ડખો કર્યો અરે હું પાટું મારું પોદળામાં પોદળો વિખાઈ જાય છે પછી એને ભેગો કરવો મુશ્કેલ થાય છે આધા પર દે યો હવે મારો વારો લઈ આવ્યો લે રેવા દે નહીં એટલું જ રેવા દે તને જરતું નથી ને અરે શું કરના યુવરાજ જો તારે લડવું હોય ને
હોશિયાર થઈ જા વીરા મને આજ જોઈ લે આજ ભેરવસિંહના ખાંડામાં પણ કેટલી તાકાત છે વીરા અરે પાટણ પતિ ભેરવસિંહ આજ તું પણ હોશિયાર થઈ જા સોનગઢ યુવરાજ સબલાને સંસારમાં કેટલી તાકાત છે સોજે ઈશ્વર ગંડા યુવરાજ રણ મેદાનની અંદર આજ રાજપૂતનો દીકરો હોય ને તો આજ રણ મેદાન ભૂકીને ભાગતો નહીં માટે હોશિયાર થઈ જા વીરા અરે પાટણ પતિ ભેરવસિંહ આજ તું પણ હોશિયાર થઈ જા ભેરવસિંહ રણ મેદાન છોડીને ગયો છે તો શિવના મંદિરે જરીર ગયો છે એની દીકરી પણ અહીંયા શિવની પૂજા કરતી છે તો ચાલો આપણે એની પાછળ ભોલેલા શાબ્દ કરો બાબુ
દીકરી પૂજા કરી રહી છે ત્યાં પણ ભેરવસી છે માટે અંક પરથી ઘરે લૂંટી લો ગાડી ના પેરપાટ ખુલી જાય પછી તું તો માણસ છો એમને આ હું કેમ બટાકા સુધારવા રાખી બંધ કરી તાળું મારીને રાખું છું હવે તાળું ખોલું રહેવા દે નગર તને તને કોક મારશે એટલે જો અહીંયા ભાઈ તું અહીંયા શું કર માખ્યું મારું હા તો જો અંદર ની સાઈડ એક માખી નો આવે ને ધ્યાન રાખજે હું ત્યાં બેહું છું હા તો વાંધો નહીં જા હું અહીંયા બેહું છું મસર આવે તો એના પર મોકલજે અરે છોડે તારા બધા ઘરેણા ઉતાર દે મારો દીકરો ન્યા પે ગયો હું એ છોકરી ઘરેણા પરેણા નહીં દેતા ભલે મારો જીવ ઉયો જાય ભલે મારે તમ તારે આખી સોડા પી જવી પડે તમે તને મેં વાત ન કરી વાત ગમે એ કરી હોય જાઉદી હોય જાઉદી તારથી હાથ નો લગાડાય એમ હા તારે બાધું છે બાંધવાની વાત કરી માં હું પગે ગુની ને હાથ ઉપાડો નકમું થાય એટલે તને કહું છું વિયોદા એકવાર નહીં જાવ નથી જવું નહીં જાવ પણ તો એક કામ કરી હું નો જાત કા નહીં તું આમ વિયોદા ની મારે તાર રહો ઓલો પગાર દે છે તને પગાર દે છે હા અને મને હું સાણ દે છે ઈ તને ખબર હોય ને હે એ તારો વિષય છે એટલે ભાઈ તું આમ જો સમજી જા હું તને કહું છું ને આ જો એક છે ને બીજી બે દઈ ખબરદાર આખો રેજી કારણ કે હું કો ફેરોસી કાકા ની દીકરી સોનલ નામ છે મારો અરે તારું નામ સોનલ હોય કે દે હોય તારા શરીર ના તારા માય તમામ દર્દા કે નમને સુપ્રોત કરી દે આખો રે જી રે જાના રજવાડા ના સિપાઈ મારોન પર ખમ પાટુ આખો રે જી સિક્કા પડે હમતણા યુદ્ધ તણા મેદાન માં સિક્કા પડે હમતણા યુદ્ધ તણા મેદાન માં મરિસ મારા નામ થી કટકા થશે તારી કાયા તને અરે સમજાવું છું સાન માં આવી દા ભાડ માં તમામ તારી ભલાઈ છે
શિવના મંદિરે રે હમણાં સવાલ અને રણ મેદાન ની અંદર ખતમ કરીને તારી પાછળ પાછળ આવું છું માટે શિવના મંદિરે પૂજા કરજે ભલે કાકા હોય સુનગરના યુવરાજ આજ મને ખબર હતી કે તું જરૂર મારી પાછળ આવીશ માટે લડવા માટે હોશિયાર થઈજા રાજપૂત નો દીકરા હોય ને તો હવે રણ મેદાન નો મુકતો જે સુરવીર હોય ને એ રણ મેદાન માં હોય જે રણ છોડીને જાય ને એને કાયર કહેવાય માટે ભેરોથી તું પણ હોશિયાર થઈ જા હવે હોશિયાર થઈ જા તમારું કામ એમ તમારું લખો જ થાય બાપુ બાપુ એક પેક મારતો હો અરે અત્યારે સોનગઢના રાજા સભાલાએ દગો કર્યો અને મારા કાકાને મૃત્યુને ઘાટ પોસાડાશે સાલ માટે બાબા બાળીનાથને બોલાવો આજ Thank you.
અરે દીકરી દીકરી હટાને બોલાવાનું કારણ અરે બાળ બાળીનાથ સોનગઢના રાજા સબાલાએ કપટ કર્યું અને મારા કાકાને આજ મૃતદેહની પથારીએ પઢાડ્યા છે માટે એ માટે તમને બોલાવ્યા છે બાબા બાળનાથ અરે દીકરી તમે ઘર તરફ જાઓ હમણાં તમારા પિતાને પાછળ પાછળ મોકલું છું અરે કોણ છે લે પાણીની અંજલી સાટી એને સજીવન કરો અરે બાજી અરે તમે મને સજીવન કરનાર કોણ છો અરે બરક ગુરુ બારીનાથ છો બરક અરે જો તમે મારા ગુરુ બારીનાથ હોય તો મને સજીવન કર્યો હોય ને તો પેલા મને તને વચન આપો ક્યાં વચન બાલક બોલ આજે ફેરવા માંથી ફેરવા નામનો રાક્ષસ જો મને બનાવ્યો હોય તો આજે પેલા વચન ની અંદર કે સબાલના કુટુંબનો નાશ કરું અને મારો વિજય મેળવું એવું મને એક વરદાન આપો બાવાજી તથાસ્તુ બાળક અને બીજું વરદાન કે બાર બાર ઘા ઉપર પશુ કે પક્ષી મનુષ્ય જેવી જાત ન રદાવ એવું મને બીજું વરદાન આપો ગુરુદેવ તથાસ્તુ બાળક અને ત્રીજું વચન કે ફેરવશીનું આજ ફેરવા નામના રાક્ષસ નું અવિષ્ય કોઈ મોત ન હોય એવું મને એક વચન આપો ગુરુદેવ અરે નહીં નહીં બાળક જેનું નામ છે જેનું મૃત્યુ છે બાળક અરે તો બાવાજી મને મારું મૃત્યુ પાછું આપી દો માટે મને વચન ન દેતા હોય તો મને મારું મૃત્યુ પાછું આપી દો નહીં બાળક જેનું નામ છે તેનું મૃત્યુ છે બાળક ભલે પૃથ્વી પર બીજો શિષ્ય તો કદાપી નહીં ધરવા દો ભલે બાળક આવે છે પગાર વધારો સમજવું નથી જઈને તારા યુવરાજ ને કીધે કે તારો કાલ નો મહાકાલ આજે ફેરવા માંથી ફેરવા નામનો રાક્ષસ બની તારા મહાકાલ નો કાલ બની ને આવ્યો છે મને જઈને કહી દે કે પાટણ નો પતિ ફેરવશી રાજ ની અંદર આવવાની રજા માંગે છે આજ તો રજા છે હરે વિલા પ્રધાન હરવા હરવા જઈને તારા મહારાજ ને કહી દે કે પાટણ નો પતિ ફેરવશી આજ ફેરવા નામ નો રાક્ષસ બની તો કાલ નો મહાકાલ બની તારા રાજ તરફ આવ્યો છે મારે તારા કાલ ને કહી દે આજ મારી સામે આવે વાઇબ્રેટ ફિટ કર્યું લાગે ત્રણનાટી બોલા મારો દીકરો બાપુ અરે બોલો પ્રધાનજી કાળો કાળો નીચી ને કાળો તો એ કે અંદર આવું છે આવવા દો અરે પ્રધાનજી થઈને તપાસ કરો એ કોણ છે એ કે ભેરવસી માંથી ભેરવા નામનો રાક્ષસ બન્યો છો
અરે પ્રધાનજી આજે ભેરવસિંહ હોય કે ભેરવા નામનો રાક્ષસ હોય એને પણ રાજ દરબારમાં બોલાવો હું પણ જોઈ લઉં છું એમાં કેટલી તાકાત છે જોવો છે વાયસર પ્લાસ્ટિકનું નથી ને વ્યાવો બાપુએ કીધું કે આનંદ છે મરણ પથારીએ ભીડો તો તારા પ્રધાને આજ મને બે ધા કર્યા છે મને તારા પ્રધાન ને પણ કહી દે કે આજ રણવા માટે હોશિયાર થઈ જાય અરે ભેરવસિંહ હોય કે ભેરવા નામનો રાક્ષસ હોય આ સોનગઢ યુવરાજ સંભાળો એ પણ જોઈ લે કે તારી સંસારમાં કેટલી તાકાત છે અરે તો હોશિયાર થઈ જા અરે સગલ છે મને ગુરુ ભાડી નાથના આજ આજ તને મારે ભગને હણીએ નો કસરુ આજ પાટણ માંથી પાટણ મેરો નામનો રાક્ષસ મટી જાવ અરે આજ પાટણ બધી ભેરવસી ને જેમ જેમ પાટણમાં પહોંચાડ્યો એમ ભેરવા નામનો રાક્ષસ આજે તને પણ નો પહોંચાડું ને તો હું પણ સોનગઢ યુવરાજ સંભાળો ને અરે હોશિયાર થઈ જા માટે હોશિયાર થઈ જા આ જંગલની મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો છે ગામડે ગામડે જંગલો જંગલ મંદિર મંદિર ભટકી જવું અરે મને પાંચ દી ક્યાંય હખ લેવા દીધું નથી જા જાઓ ત્યાં સિપરા વાળી સપલા વાળી થી મારું સ્વાગત થાય છે હાદી છે કોઈ પણ હા હાદી પી નહી હાદી છે વાહ વાહ લાવો લાવો કારણ કે અમે માગીને જ બીડી પી અસલ ઘોરીના પેટના છીએ બીડી કે હું બૈસારી જરદો કે હું જાણું અને હું બુંધાણી નો દીકરો દોરા સુધી તાણું 100 રૂપિયાની જોડી ને બાકા હતો અલગ લેતા હોય ને ખબર હોય એટલે દાઢી હડકી ઓલાઈ ગઈ કે આ ડુપ્લિકેટ હળગે એનો તો વાંધો નહીં પણ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જ આહે બે હળગાવું નહીં આરામ
ઓમ નમઃ શિવાય અને ઘેર ઘેર ધોતિયા શિવાય આજે આપેલા રે અડધી રહેતે અને એ મધ રહેતે કોણ આવ્યું સીતારામ સીતારામ અલગ ગિરનારી જય મહાકાલી કલકત્તા વાલી ભાંગમે ઋષિ સચ્ચે રે સુલા ભરા રે ભંડાર અલગ ગિરનારી બોલો બેટે ડાબો હાથ છે તા જમણો બાપુ તમે હાથમાં માળા કેમ પહેરો સંતો તો ડોકમાં પહેરે એમાં હું જે હાથ ઊંચો કરતો હતો ને એટલે માળા હાથમાં રહી ગઈ છે બાપુ એમ પૂછું છું કે આ મંદિર હેનું છે આ મંદિર કોનું છે એમ આ મંદિર અમારા બાપનું છે એમાં મૂર્તિ બાપ નું મંદિર હોય તો મૂર્તિ લગભગ માની જ હોવી જોઈએ એમ નથી પૂછતો બાપુ તો કેમ પૂછો છો ક્યાં ભગવાન નું કઈ નામ તો છે ને ક્યાં ભગવાન બિરાજે છે એમ ઠેક હું જોતો હું કેમ જવા પડે હે ઘણા સમય પછી તપ માંથી ઉઠો ને એટલે કારણ કે ભૂલાઈ ગયું ધરકો નથી બાપુ કેમ આમ ઠેક લીલ્યો છો ભક્તિ સમરા કાઢી ગઈ આ બધું ભક્તિ થાય ને પછી આમ થાય આ જોતા નહીં ડાળું ફૂટી ગયું બાપુ ઘણા વર્ષો થા તપ કરતા લાગે ઘણા ઘણા કેટલાક વર્ષો થા સાધુ થઈ ગયા આ લગભગ માનો નહીં કે નતા નવલક તારા નતા ચંદ્ર નતા કાંઈ તે ના ભેખ અમારા બાવા કેતા નતી ધરતી નતા આસમાન નતા નવલક તારા તે દેવ ના ભેખ અમારા તો અમે હસ્યું ક્યાં વિચાર કરો તમને ખબર હોય ને ક્યાં હોય એટલે કેટલાક સમય થા ભેખ પહેરો ને કેવી રીતે સાધુ બન્યા તમને વાત તો કરી સાધુ કેવી રીતે બની ગયા બાપુ હવે ઈ પૂછો માં કેમ તમે રોવા જવા થઈ જાવ રુદિયો રુવે માઇલો ભીતર જરે બાપુ એમાં શું દુઃખ છે સંતો નો તટાનો આનંદ છે અરે સોરે વાગે ઢોલકા અને પાદર વાગે પાવા સોરે વાગે ઢોલકા અને પાદર વાગે પાવા બાયડીના રાજમાં ભાઈડા થઈ ગયા બાવા હું વાત કરો બાપુ દોડતા દોડતા રેડીમેડ ઠપકાયરા છે કેમ છે ને તમારે અમારે અરે જોડાવું છે હું તો પૂછું છું દેવ નું મારા ખાલી પૂજા કરીશ એટલે ની જોડા હોય તો અટાણે ફોર્મ ભરતા જાવ આવતા ગુરુવારે આવજો ના ના બાબુ ઠીક છે આ શિવશંકર નું મંદિર છે તમારે ભયાનક નું છે મારે એની સેવા પૂજા કરીશ બાપુ તું હું આય હું માખ્યું મારું એટલે નાના આપણે બે હારે મળીને સેવા પૂજા કરી તમારે સેવા કરી તો એટલા બધા ગંધાવશો હના નત કરતા અમે ત્રણ ત્રણ મહિના ની ના થાય તો રૂખડ સંદન ગંધાતા હે હના નહીં બાપુ અસ્નાન કહેવાય એ અમારી નાથ હનાન કે મેં કઈ નદી ન જોઈ આમ ઘણા સમય તો ગમે નદીમાં ગંગા છે ગોમતી છે ગોદાવરી છે કાવેરી છે સિંધુરી છે આમ બાજુના ગામડામાં વિજય જાતો ત્યાં ગટેશ્વરી છે બાપુ ના તમે નહીં આવ્યા ગમે નદીમાં સ્નાન કરીને એ આવો જાગજો બાપુ પાસે આ બાપુ એવા ખખડા ખખડા દીદી
શિખર ઉપર નહીં ચડતા પોઠિયા ઉપર આમ ની આમ પગસેટા રાખો એમ બાપુ એમ કરો કોઈ દી ભક્તિ કરી ભવાડા જ ગિરાસ કોઈ દેવ કઈ જાય ન થતો ભગવાન પા પેલા લે છે અને ઈ મોઢે બેહો હું આ મોઢે બેહો તમે એન પાથી ધ્યાન રાખો હું એન પાથી ધ્યાન રાખો કેમ બાપુ કઈ ભીડ જેવું નથી ને હે કઈ ભીડમાં જેવું નથી ને ભીડ જેવું નથી પણ થોડુંક લેણું છે વાંધો નહીં બાપુ શિવ સમાને કોઈ દાતા નહીં વિપત વિધાન શિવ સમાને કોઈ દાતા નહીં ભોલે ભોલે વિપત વિધાન લજિયા ભોલે નાથ રાધ ભોલેનાથ મારી રાખજો હે શંભો શરણે પડી માંગુ ભોળા રે ઘડી કષ્ટ Yeah.
વર્ષ નહીં, આજ બાર બાર દિવસ નહીં, આજ ફક્ત સાત ત્રણ ઘડી ની અંદર આજ મારું એક ઇન્દ્રાસન એક પોપટ પાંદરા ની મફક આજ હલક ડોલક ઢોલવા લાગ્યું છે. આવો તો કોણ દુશ્મન થઈ ગયો કે આજ મારું ઇન્દ્રાસન ભડાવી લેવા માંગે. આજ સામે શિવજી નું શિવલિંગ દેખાય, આજ તેની સામે કોઈ કાળા માથા નો માનવી ઘોર તપસ્યા ધરી બેઠો, આજ આજ કાળા માથા નો માનવી આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. તો લાવ આજે મારી સુવારી સમસે રજબાવી ધરતી વથક જુદા કરું. એક રહી ગયું હા હે હું પડી ગયા પહેલી પહેલી મગીન ખાઈ ગયા જોઈ ને અવાજ બી નથી તમારો આવાજ દિલ્હી સુધી જાહે આવાજ જુનાગઢ સુધી જાહે. ઉભા રહ્યો મારી નેટ ને ફોન કરું નંબર કેટલા છે 99799 મોડું ઉઠાણું 999. હલો દિસ ઇઝ એમની હેન્ડલગીરી આઈ વન જો ફોર્ટેન વર્ક ડ્રાઈવર વન ટુ કમ વિથ યુ પાર્લે બિટાનિયા 50-50. દિસ ઇઝ માય ઓર્ડર ગેટ આઉટ નો ટિક ટિક નો કિટ કિટ હોટ ઇટ ડીશ એન્ડ ગાઠિયાન ડી આઈ કો કે અજાણ આવ્યા હે સમજતા નહીં એમ જેમ લાગે આ આ કરતા હે આ કોઈ વાંધો નહીં એમ બાદ મેં મિસ કોલ મારતા હે આવે અમારી નાયક આવે ના પડી છે ચલો હા ચલો નો બીજો ઘા કરીને ધરતે બધા જુદા કરું. સભા ભરાણી ત્યારે મારાથી મોટા દેવ બ્રહ્મા એ કહ્યું અરે ઇન્દ્રદેવ આ જયારે જયારે શંકર પડે ત્યારે મને યાદ કરજો. તો લાવ હું આ દેવ બ્રહ્મા ને યાદ કરું. મિસ કોલ મારો બોલાવો સમાધાન કરો રાજા ઇન્દ્રા બોલાવે બ્રહ્માયા હાવા જોરે વા લાગ્યું છે. અરે બ્રહ્માદેવ આજ સામે શિવજી નું શિવલિંગ દેખાય, આજ તેની અંદર કોઈ કાળા માથા નો માનવી તપસ્યા કરી રહ્યો છે, આજ એ જ કાળા માથા નો માનવી આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. અરે આપ જો આજ્ઞા આપતા હોય ને તો મારી શિવની સમક્ષ રજવાવી આજ ના ધરતી મસ્તક હું જુદા કરું. અરે ઇન્દ્રદેવ આ વિશે હું કઈ નથી જાણતો. અરે હા દેવ બ્રહ્મા આ વિશે તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે. મારથી મોટા વિષ્ણુદેવ. અરે હા બ્રહ્માદેવ તો બોલાવો વિષ્ણુદેવ ને બોલાવો. જય બ્રહ્મા બોલાવો વિષ્ણુદેવ આવા જોરે વિષ્ણુદેવ આપ બધું જાણો છો, આ સતા ઇન્દ્ર ની કસોટી આજ તમે શા માટે કરો છો? તમને ખબર હોય દેવ ઇન્દ્ર હું તમારા મુખે થી સાંભળવા માંગુ. ખબર હોય તો હું કેમ છોટી ખેંચો? હા વિષ્ણુદેવ આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો આજ કાન ખોલી સાંભળો,
અરે વિષ્ણુદેવ હજાર હજાર વર્ષ થી ઋષિમુનિઓ તપ કરતા સતા મારા ઇન્દ્રસન ને આજ ઉની આશ ન આવતી આજ એક બાર બાર વર્ષે બાર બાર દિવસે ફક્ત સાત ત્રણ ઘડી ની અંદર આજ મારું ઇન્દ્રસન એક પપડા પાંદરા માં ફક આજ હલક ડલક ઢોલવા લાગી છે અરે વિષ્ણુદેવ આ સામે કોઈ કાળા માથાનો માનું ગોર તપ ગોર તપ ધરી બેઠો છે આજ એ જ કાળા માથાનો માનું આજ મારું ઇન્દ્રસન છીનવી લેવા માંગે છે અરે વિષ્ણુદેવ આપ જો આજ્ઞા આપતા હોય તો મારી સિંહોની સમસ્ત રજવાવી એ ધરતી મસ્તક હું જુદા વિષ્ણુ એકલા જો ઉતરી આવે ભોળો શંકર એકલા જો ઉતરી આવે તમારા મુખે થી સાંભળવા માંગુ છું. હા મહાદેવ, આપ જો મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો આજ કાન ખોલી સાંભળો. અરે મહાદેવ, હજારો હજારો વર્ષ થી ઋષિ મુનિઓ તપ કરતા સતા મારા ઇન્દ્રસન ને આજ ઉની આશ ન આવતી આજ બાર બાર વર્ષે બાર બાર દિવસે ફક્ત સાડા ત્રણ ઘડી ની અંદર આજ મારું ઇન્દ્રસન એક પોપટા પાંદરા ની મફક હલક ડોલક ડોલવા લાગ્યું છે. અરે મહાદેવ, આજ સામે કાળા માથાનો માનવી ગોર તપ ધરી બેઠો આજ એ જ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે. અરે આપ જો આજ્ઞા આપતા હોય તો મારી શિવરી સમજે રજવાઈ ધરતી મસ્તક જુદા કઈ તમારા શરણો માં ધરું. નહીં નહીં રાજા ઇન્દ્ર, એ તમારા ઇન્દ્ર ની લાલચા નથી આવ્યો, એ તમારો લાડીલો નો પ્રેમીલો ભગત છે. શેર માટીને કારણે એવો છે રાજા ઇન્દ્ર, હમણાં હું સપનારૂપી દર્શન આપી તમારું ઇન્દ્રાસન ડોળતું બંધ કરાવું રાજા ઇન્દ્ર. હવે મહાદેવ હે દેવો ના દુકડા ભાંગો ભોળા શંકર Thank you.
મુખી દ્વારકા ના માર્ગે જા દ્વારકા નો નાથ તારા દુખડા ભાંગજે રાજા અજમલ સાતો સાત સવા છે ઘીના લાડુ લેતા જયુ રાજા અજમલ પ્રભુ ને જમાડા પછી સમજો સાતો સાત જળ જમના ની જારી લેતા જયુ રાજા અજમલ પ્રભુ ના શરણ પખાળી પછી તમે શરણામત લેજો તેથી દ્વારકા નો નાથ તમારા દુખડા ભાંગજે હું કોણ શિવ શંકર કોઈ નો પુત્ર છો નથી અને કોઈ નો થવાનો નથી રાજા અજમલ તમે આવ્યા તો હારી જુનું કરો ઓલા ભાંગી નાખે તમને પાર્વતી બેન ને જય શ્રી કૃષ્ણ કેજો અરે બાપુ મને સપના આવ્યા સપના કુબારી મને આવવા જો હવે બોલો સપના આવ્યા એમ કેટલા જોડી અરે સપલા નહી સપના આપડી સપલા સપલા લાખાણી કંપની ના અરે હોણા ની વાત કરું છું અત્યાર હું દિવસ હોય ને સપનું એને સપના કહેવાય બાબુ સપના નહી સપના હોણું આવે નહી ઠીક તો હું કીધું સપનામાં ભગવાન ભોળાના સપના રૂપે દર્શન આપ્યા કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકા નો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે વાહ અજમલ રાજા તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે તમારા દુખડા ભાંગશે ને અમારા હું ગોઠણ ભાંગશે ના ના તમારે દુઃખ ભાંગે એવું ભજન હોય બાપુ હે સવાસે લાડુ લઈ જવાનું કીધા દ્વારકા જવાના છો એમ ને જરા જમનો જારી તો આવો તો બહુ પોકી જાય કોઈ વાંધો નહીં દ્વારકા અમારા ખખડ બાવા પાસે છે ને ખખડ બાવા એને માછે ભાઈ નું મંદિર છે હે પેલા બોલા હતા પણ હમણાં સુરણી હતી સમાધાન કર્યું મંદિર નો દેવું ને તો ના પાડી દેવા પણ આ રીતે કોઈને બોલાવાય નહીં માણસો બાપુ મને ખબર જ નથી હું છું તમે કયો છો અને આ વાત છે ને દિલ્હી હુતી જાય મને કોઈ વાત ની ખબર નથી આ વાત જુનાગઢ સુધી જાય લ્યો હું થયું પણ જેમ લાગે એમ ફગાવ્યા અમે હું બટેટા ના પાર્સલ છી કાંઈ મને ખબર નથી હું તો અહીંયા ભગવાન ભોળાના જ પાદરો તમે કદાચ જાગતા તમને ખબર હોય વાંધો નહીં અમે દ્વારકા જઈએ છીએ વેલા મોડું થાય તો અમે લોકલ ટ્રેન માં પાછલા ડબ્બા માં બેઠા છીએ અરે વેલા મોડું બપો અટન બસ ની સુવિધા છે બસ માં બે જાજો ને બસ માં નો બેહવા દે કેમ કારણ કે એમાં ટિકિટ લેવી પડે ઠીક ગાડી માં નો લે એમ ને ગાડી માં ટિકિટ નો લે અમે ટિકિટ કાપીએ નહીં એ ડબ્બો કાપે હા તો વાંધો ને ભલે અને આ કેસેટ જે અમારે ટુડિયા વાળા બનાવે એ આખા ગુજરાત ની અંદર જો કે અહીંથી કેસેટ મૂકશે તો 135 ગામડામાં દેખાય એટલે સર્વે ભાવિક ભક્તોને આપ જનતાઓને જ્યાં જોઈ અહીંયા ખબર પડશે કે આ સોસાયટી ની અંદર આવું ભવ્ય આયોજન છે અશોક સાવ વાહ ભી વાહ મિત્રો એક ગાણી એને જોરદાર તાળીઓ થી ઉતાવજો કારણ કે તેણે ભાઈઓએ આખી રાત ઉભા રહ્યા બેઠતા જ નહીં હે આજે આકાશીને માર્ગથી રાતની સ્વામીનાથ તમે ઘણા દિવસથી તપસ્યા કરવા ગયા હતા ને પાછા ફરતા તમારા મુખ પ્રસન્નતામાં છે તો સગડી વાત કરો મારા નાથ અરે સદી
આજ ભગવાન શિવજી સપનારૂપી દર્શન આપ્યા અને કીધું કે હે રાજવી, તમે દ્વારકાધીશના શરણે રાજાઓ સવાસર ઘીના લાડુ લેજો, જળજમના ને જારી ભરજો, પ્રભુ ને જમાડી પછી સમજો દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ ભાંગશે, કારણ કે હું શિવશંકર કોઈનો પુત્ર થયો નથી, થવાનું નથી, માટે હવે મને બે વસ્તુ તૈયાર કરજો, મારે હાલ દ્વારકા જવું છે રાણી. We'll be right back.
દ્વારકા નગરી છે. સાધુ ભુજારી બેઠા લાગે સાલ માટે જઈ પૂછી જવું. અરે ભુજારીભાઈ ભુજારી, મારે પ્રભુને થાળ ધરવો છે. અરે હા ભાઈ, તમે ક્યાંથી આવો છો ભાઈ? હું ભોકરગઢ થી આવું છું અને ભગવાન સારું આજ લાડવાળા થાળ મારા હાથ ભાવથી લાવ્યો છું, તો મારે પ્રભુને જમાડવા છે. ભલે ભાઈ, તો પ્રેમથી જમાડી લે. હે કૃષ્ણ મંદિરમાં, હે કાના મંદિરમાં, હોય થાળી હવે પ્રભુ ભગવાન ના દર્શન કરાવો મને. હાસા દર્શન કરે, હાલો માર ભેગા. Yeah.
કાળા માથાના માનીને દેખીને ગરબે હોય છે પત્ની લોકનો નાદ કૃષ્ણ કનિયો લલાટે પાટા બાંધી બેઠા છે પ્રથમ પેલા આજ મારા દુઃખની વાત નહીં પણ પ્રભુને પેલા એ પૂછ્યું કે મારા નાથ તમારા દુશ્મન આવા કોણ છે પ્રભુ એ તો મને જણાવો સવારત કેતા જે પાપી તો જે વાંધો શુભ મારા નાથ કોઈ પણ રયત કોઈ પણ પ્રજા જનો આજ મારા શુકન લેતા નથી મારા પ્રભુ બસ કા મારા વાંજા મહેનત આવો કનિયા નહીં તરા જગત માંથી લઈ લ્યો કારણ કે પ્રભુ હવે વાંજા મને છે નથી થતા પ્રભુ બસ તમે તો કઈ ભક્તો ના દુઃખ વિરા છે કનિયા કઈક ભક્તો ને ઉગારા છે કનિયા તો આજ મારા વાંજા મહેના ભાંગો પ્રભુ સ્વીકાર કરો ભગત અને આ તો એક મારું સ્વાગત છે પ્રભુ માની શું વચન દેવાના છે પ્રભુ છતાંય આજ તમે વચન માંગતા હોય તો વચન આપવા તૈયાર છો પ્રભુ પણ ભગત વચન મારા ઈ છે કે જયારે હું દ્વારિકા છોડી તમારા પોકરણગઢ માં આવું અને જયારે મારે જવાનો સમય થાય સ્વીકાર કરો પુષ્પ
પ્રભુ એના મારા નામ શું રાખવા એની સાલ તિથિ માસ આપો કન્યા સાલ માં સ્થિતિ અને આવવાની નિશાની પણ હું તમને આપી દઉં છું ભગત હા આપો પ્રભુ એવા રાખજો રે રાખજો એ વીર મંદેવ એ વનામજો રાખજો રે રાખજો વીર મંદેવ એ વનામજો જગત કહે છે કનિયો કપટી કહેવાય કનિયાનો ભરોસો નહીં મને તમે બોલે કોલો બંધાવો પછી મને વિશ્વાસ દે પ્રભુ ભલે ભગત આજુ મારા અભિવાદન પણ તમને આપી દઉં પુત્ર તમે પિતા ને પુત્ર તમારા સત્ય વચન સય માના જે અરે ભગત આજ ભાઈ વરદાન પણ તમને આપ્યા છે માટે ભગત હજુ કાંઈ પણ જો ઈચ્છા હોય તો મને વ્યક્ત કરો તમે અરે પ્રભુ હવે તો એક આશા છે કે જગત લોકો વાતો કરતા હોય જ્યારે કૃષ્ણ કનિયો રાજ રમતો હોય ત્યાં આકાશમાં દેવતા પર જવાબ વધારે પ્રભુ
તો અહીં સુધી આવ્યો છું તો મારે એવી હામી છે તમારા રાસલાના દર્શન કરવાને પ્રભુ. પણ ભગત પલકડી બ્રજમાં વિહાર કરો, ગોપ ગોવાળાને બોલાવી અને મારી વૃંદાવનની રાસલીલા પણ દર્શાવી દઉં છું. હા કન્યા. આજ કનૈયો બોલાવે ગોવાળી આયા જોરે જોરે ¡Gracias!
રે બધાના વચ્ચે બધા આવી ચૂક્યો મોટા ભાઈ ને પણ વચ્ચે બાંધી અને પોકર કટો ભાઈ ને ધાર ધારણ કરાવું આજ કૃષ્ણ બોલાવે બળરામ સાચું તું બોલી જાને મારા વીર લાડો એ મારવાથી
દેવાનો દુશ્મન વીરા જે દુશ્મન હોય ને એ દુશ્મન મને સોંપી દે અરે નહીં નહીં મોટા ભાઈ એ તો લાડીના પ્રેમીનો ભગત છે હું જો ભક્ત સ્વીકાર કરતો હું તો તમારો પણ અધિકાર લાગે માટે મોટા ભાઈ તમે પણ એને ભગત કહો અરે નહીં કડિયા બધા વીરા ભગત હોય પાંચ વીરા ભક્તિ કરે લાટે માર મારી તારા ભાઈ બલરામ નો અપમાન ન કરે માટે મને દુશ્મન ને સોંપી દે અરે નહીં નહીં મોટા ભાઈ એ વાત તો કદાપી શક્ય ન બને આજ હું જો સ્વીકાર કરતો હું તો તમારો પણ અધિકાર લાગે મોટા ભાઈ માટે ભક્ત ને માફી આપવી જરૂરી છે અરે કડિયા જો કદાચ તું મને ભગત નહીં સોંપને તો તારે મારો માર પણ સહન કરવો જોઈશે ભલે મોટા ભાઈ માર સહન થાય પણ ભક્ત કદાપી માર ખાય એ સહન નહીં થાય માટે તાકાત દર્શાવી શકો છો અરે તો જોઈ લે કડિયા બલરામ ની તાકાત હે બળદે બળિયો હો કે વાય બળદે હળદારી કે વાય હળરે સલાવ મારા હાથ સિરે સિરે હે બળદે બળિયો હો કે વાય બળદે હળદારી કે વાય હળરે સલાવ મારા હાથ સિરે હે આજ બગાળ બુદ્ધિ ભેગારે કરો આરે કરો વચન તો આપો છો પણ વચન આપી અને ફરી તો નહીં જાવ ને અરે નહીં વીરા આજ બોલેલા વચન આજ બલરામ કોઈ દિનો ફરે માટે જે જોઈ તે વાત કરી લે વીરા ભલે મોટા ભાઈ આજ હું વાત કરું તૈયાર છે આવું રાજા યજ મન પિતા એ સુદેવ મારા સોરી વધારે સોદા મારા સોરી રે આવું માતા
જે અવતાર ધારણ કરો ભલે ઘડીમાં હું પણ ઠોકરણમાં અવતાર ધારણ કરું છું ભલે વીરા એ તાવો મારે એ બેલી સાગુના નો વીરા કરે ના મેરા ભગવાન
કહું કે તારી વાડી નો તું ધણી લીલી રાખજે મારા ના એ બળકા માથી બચાવજે અરે રે મારા નકડંગ દેવી દાસ જી 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 દાસ માટે આલો આવે રામા પીર બાપા આવે રામા પીર રણું જાની શેરીયુ માયા આવે રામા પીર ભીર
મભીર આવ્યા છો તો અમર થાજો
તમે ખૂબ મોટું નામ કમાજો રે હવે હુલુ લુલુ હારે તમે ઝૂલો રામા પીરયા જે રે એ હુલુ લુલુ લુલુ હારે તમે પોડો તમે ઝૂલો રામા પીરયા રે હે એવા સોના પારણીએ ઝૂલો વીરા રામ દે સોના આવા તોરણીયા માં આવ્યા
બાબા ભાઈઓ જે કોઈ બાકી હોય પરણી ભૂલવા માં તો આવી જાય ફટાફટ ¡Gracias!
कड़ा बिरा तो विराज आज राजो ए संध्या समय सुमिरन दी दो ए थयो जालार नो रण का उतरे फिर रामदेव ने आ जग में हो जई जई का उतरे पीर राम देवनिया ये जग में हो जई जई का ये जग में हो जई जई का हे पीर राम Thank you.
We'll be right back.